सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई वाला भक्तों ने थी जय स्वामीनारायण। गई कल शू कथा में आई तू को मंटू बराबर જુવાન છોકરા ને કેમ ઉંમર વાળા ને વાંધો ને એ વાત સાચી યુવા અવસ્થા વાળાને યુક્ત આહાર અને વિહાર કરવો ઉંમર વાળાને જેટલો ખોરાક ખાવો એ છૂટ છે જ્યાં રખડવું હોય ત્યાં છૂટ છે ગરડા અંત્ય પ્રકરણનું 32મું વચનામૃત ચાલે છે સાંભળ્યું તું મોન્ટુ ભગત તમે મહારાજે વિષયાવી નિવર્તંતે નિરાહારસ્ય દેહિનઃ એ શ્લોકનો અર્થ કરાવ્યો સંતો પાસે શ્લોકનો અર્થ સંતોએ કર્યો ત્યાર પછી સ્વયં મહારાજે પ્રશ્નનો ઉત્તર શરૂ કર્યો મહારાજે પ્રશ્નનો ઉત્તર આપતા એમ કે છે યુવા અવસ્થાવાળાએ આહાર ક્ષીણ કરવો ઓછો કરવો યુક્ત વિહાર કરવો આહાર પણ યુક્ત કરો અને વિહાર પણ યુક્ત કરો બીજું મહારાજ કે અમે નિશ્ચય એવો કર્યો છે કે આહાર તો કદાચ ઓછો કરે પણ બીજું 50% અંદર એને પોતાના મનને ભગવાનની 9 પ્રકારની ભક્તિને વિશે રુચિએ સહિત રાખવું અને ભક્તિમાં પ્રીતિ રાખવી તો એનો સત્સંગ પાર પડે શબ્દ કેવો વાપર્યો છે પાર પડે એટલે જાણે માન માંડ ચાલી શકતો હોય ને એવો શબ્દ વાપર્યો છે પાર પડે દયાએ કરીને આ શબ્દ વાપર્યો છે મહારાજે માંડ પાર પડે એવું કહીએ ને દયા આવે છે મહારાજને આવે જે મહારાજ વાત કરે છે બહુ ગજબની વાત કરે છે ગઈકાલ મેં અપરાભક્તિ ને પરાભક્તિ વિશેની થોડીક વાતો કરી હતી અપરાભક્તિ 9 પ્રકારની છે પરાભક્તિ 1 જ પ્રકારની છે અપરા 9 પ્રકારની ભક્તિ દ્વારા પરાભક્તિને પામવાનું છે જે ગોપીઓ પાસે હતી જે મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી પાસે હતી જે દાદા ખાચર પાસે હતી જે પર્વતભાઈ પાસે હતી એ ભક્તિને પામવાનું છે હવે મહારાજનું આગળ આપણે વચન સાંભળીએ અને એમાંથી થોડાક સાવધાન થઈએ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે અને એ બે પ્રકારે વર્તે તો એનો સત્સંગ પાર પડે અને એમ ન હોય તો એ જ્યારે ત્યારે જરૂર ઇન્દ્રિયોને વશ થઈને વિમુખ થાય તે ગોવર્ધન જેવો સમાધિનિષ્ઠ હોય તો પણ એનો એને ભય છે તો બીજાની સી વાર્તા અંત્યના વચનાવૃતમાં શ્રીજી મહારાજ ખબર નહીં એટલા બધા ગંભીરતાથી વાતો કરે છે એટલા બધા ગંભીરતાથી વાતો કરે છે આમાં કે મહારાજ કોઈને ગાફલપણું રહે નહીં ને એવી જ વાત કરે છે ગોવર્ધન જેવો સમાધિનિષ્ઠ હોય તોય મહારાજ કે એનો એને ભય છે
આ ગોવર્ધન જેવા સમાધિનિષ્ઠ માંગરોળના ગોવર્ધન શેઠ, જેને સૌથી પ્રથમ શ્રીજી મહારાજે સમાધિ કરાવી હતી માંગરોળમાં, મહારાજ જ્યારે વરણી વેસે માંગરોળમાં આવ્યા અને ગોવર્ધન વરણીને જોયા અને ગોવર્ધન પછી કહે છે કે આવા વરણી આવ્યા છે, તપસ્વી છે, મારે કંઈ જમાડવું છે, મહારાજને કે તમારા માટે કંઈ લાવું, અને પોતે ઘરે જઈને સુખડી લઈ આવે છે તાજી, મહારાજને સુખડી જમવા આપે છે. મહારાજ સુખડી જમ્યા પછી મહારાજ કે ગોવર્ધન તું આવડો નાનો અને તારે ઘેર આવડી તાજી સુખડી ક્યાંથી? મહારાજ મારી ફોઈનું કારજ છે કે આ મારા ફોઈની સુખડી છે, ફોઈ ગયા છે ધામમાં એની સુખડી છે. મહારાજ કે ક્યાં ધામમાં ગયા તારા ફોઈ? તો કે રામાનંદ સ્વામીના શિષ્ય હતા, કૃષ્ણને ભજતા હતા, ગોલોક ધામમાં જ ગયા હોય ને. મહારાજ કે તારી ફોઈ તો નરકમાં ગઈ છે. ગોવર્ધનને કે તારી ફોઈ નરકમાં ગઈ છે, આ નાનો હતો. એ કે મારી ફોઈ નરકમાં જાય નહીં, એ તો ભગત હતી. મહારાજ કે જોવું છે તારે? તો કે બતાવો. અને મહારાજે ચપટી વગાડી અને સમાધિમાં ગયો. નરકની અંદર કુંભી પાક નરકમાં એની ફોઈ પડી હતી, ન્યા બૂમો પાડે, બચાવો બચાવો બચાવો. જમદું તો કાંઈ હગા થાય મારતા હતા. ન્યા ગોવર્ધનને જોયો એટલે ગોવર્ધનને જોઈને એની ફોઈ કે ગોવર્ધન મને બચાવ, મને બહાર કાઢ. એટલે ગોવર્ધને ફોઈને કુંડમાંથી બહાર કાઢી નાખ્યા. જ્યારે ગોવર્ધને બહાર કાઢ્યા ને ફોઈને જમદૂતો જોઈ ગયા, તે જમદૂતો આવીને ગોવર્ધનને ધોકાવ્યો. પહેલાં હરા અમને પૂછ્યા વિના અને અહીંના રાજાને પૂછ્યા વિના આ બાઈને બહાર કાઢી કેમ? તે ન્યા માર્યો તે અહીં આગળ માર, અહીં શરીર ઉછળે. અને પછી અહીં આવ્યો મહારાજને શરીરમાં આવીને કે મહારાજ મારી ફોઈ તો ખરેખર કુંભી પાકમાં પડી છે, એને પ્રભુ તમે છોડાવો. તમે કોઈ ચમત્કારી પુરુષ લાગો છો, મને સમાધિની અંદર તમે નરકમાં મોકલ્યો ત્યાં મેં ફોઈને જોઈ તો તમે બચાવો, તમે ધારશો તો એ બચશે. મહારાજ કે મારે નહીં, તારે જ બચાવવાની છે, તું પાછો જા સમાધિ કરીને, હું ફરી તને મોકલું છું. ન્યા જઈને જમદૂતોને મારીને તારી ફોઈને ત્યાંથી ધામમાં મોકલ, જાય ફરી. એકવાર માર ખાધો છે જમદૂતોનો, જાય. એકવાર ખાલી જેને જમદૂત જોઈ લીધા હોય ને એને કોઈ દી કેવું જ ના પડતું માળા કર. એકવાર જિંદગીમાં જો ભગવાને ખબર નહીં એવી રચના કેમ ના કરીએ, તો એની સૃષ્ટિ છે, એ માલિક છે. એ તો ભગવાને એક જ રચના એવી કરી હોત કે 20 વર્ષનો નહીં પણ 8-10 વર્ષનો થાય એટલે એકવાર જમદૂત બતાવી દેવાના, અને બીજી વખત 20 વર્ષનો થાય ત્યારે એકવાર જમદૂત બતાવવાના. બીજું કાંઈ કરવાને, ખાલી દેખાય. એક તારીખ એવી ફિક્સ હોય કે તારીખે 20 વર્ષનો વ્યક્તિ થાય એટલે જમદૂત દેખાય. કોઈને આ દુનિયામાં કેવું ના પડે માળા કર, કોઈને કેવું ના પડે ભગવાનનું ધ્યાન કરજો, કોઈને કેવું ના પડે નિયમ ધર્મ પાળજો, બધા જ પાડે. એક જ વાર દેખાઈ જવો જોઈએ, એવા ભયાનક છે. એનું વર્ણન લખ્યું છે ને, એ વર્ણન એ કોઈ સાંભળે ને અને જો સ્વપ્નમાં આવે ને. ગુરુજી વખતે એક ઘટના ઘટી ગઈ. ગુરુજી પાસે એક પાર્ષદ આવ્યો હતો અને ગુરુજી ત્યારે વિદ્યાનગર રહેતા હતા. ગુરુજી આ કથા ઘણી વખત કહે, તે યમદંડની કથા કરે ગુરુજી, અને યમદંડની કથા સાંભળી અને જમદૂતોનું વર્ણન સાંભળ્યું ત્યાંને ઝાડા પેશાબ છૂટી ગયા. બોલો, ઊંઘમાં સ્વપ્નમાં જમદૂત દેખાયા તે પથારી બગડી ગઈ, વિચારો તમે. એ જમદૂતો પાસે પાછું જવાનું છે ત્યારે એ કે મહારાજ ત્યાં તો બધા મને મારે છે. વર્ણી કે તમે જાઓ મને સંભાળજો એટલે તમે એને જીતશો. ફરીથી જાય છે સમાધિ કરીને એની ફોઈને, તો પ્રાણમાં પ્રાણ આવ્યા કે આવ્યો ગોવર્ધન બચાવશે. ગોવર્ધને બહાર કાઢ્યા અને પછી જ્યારે જમદૂતો હામા થયા ને ત્યારે ગોવર્ધને ભગવાનને સંભાળ્યા અને એનું શરીર પણ વિકરાળ થયું, મોટું થયું. જમદૂતોને માર્યા, ફોઈ ધામમાં ગયા અને ત્યારથી ગોવર્ધન સમાધિનિષ્ઠ કહેવાય. એને સૌથી પહેલી સમાધિ જમપુરીથી શરૂઆત થઈ. શ્રીજી મહારાજે ઘણાને સમાધિ કરાવી. એ સમાધિ પ્રકરણમાં શ્રીજી મહારાજે બધાને ધામમાં મોકલ્યા. સૌ પ્રથમ સમાધિ પ્રકરણમાં શ્રીજી મહારાજે બધાને ધામમાં મોકલ્યા છે, પણ આને ગોવર્ધનની સમાધિની શરૂઆત નરકથી થઈ છે. સૌથી પહેલાં નરકમાં ગયા છે અને ત્યારથી એ સમાધિનિષ્ઠ થયા. એવા સમાધિનિષ્ઠ થયા કે શાસ્ત્રોમાં એ એટલી સ્થિતિને પામેલા હતા કે મોટા પરમહંસો કરતાં પણ શ્રીજી મહારાજ ગોવર્ધન શેઠને મોટા કહેતા. ઘણી વખત આપણે કથા સાંભળી છે કે બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી આવ્યા ગામડા ફરીને અને મહારાજ કે બ્રહ્માનંદ સ્વામીને કે સત્સંગ કેવો છે. મહારાજ બહુ સત્સંગ થયો. સત્સંગી કેટલા થયા? બહુ થયા.
સ્વામી તમે સત્સંગી થયા છો? બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ અમે તો ખરેખરા સત્સંગી થયા છે, અમે કેટલાને કંઠીઓ બાંધી અને સત્સંગ કરાવ્યા હતા, અમે તો ખરેખરા સત્સંગી છે. મહારાજ કે ખરેખરા સત્સંગીઓ તો કહો કે અમે ગઈકાલ ક્યાં હતા અને શું કરતા હતા, શું ખાધું ને ક્યાં બેઠા. મહારાજ એવા નથી થયા, આવ્યો છું અમને ને ગઈકાલનું પૂછો છો. મહારાજ કે બેસી જાઓ સ્વામી, તમે બહુ પાકા સત્સંગી. ગોવર્ધન શેઠ આવ્યા માંગરોળથી. મહારાજ કે ગોવર્ધન અમે ગઈકાલ ક્યાં હતા ને શું કરતા હતા. ગોવર્ધને અઠવાડિયાનો આખો રિપોર્ટ આપી દીધો. મહારાજ તમે અહીં ગયા, અહીં ગયા, આમ કર્યું, આમ કર્યું. આવ્યા ક્યારે? માંગરોળથી. બસ હમણાં જ. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આવી સ્થિતિ અમારી નથી થઈ. મહારાજ કે ત્રણ દેહથી પર પોતાનું આત્મ સ્વરૂપ ધારી એને અક્ષર સાથે એકાત્મ ભાવને પમાડી અમારી મૂર્તિને ધારો તેદી આવી સ્થિતિ થશે. આવું બ્રહ્માનંદ સ્વામીને મહારાજે કીધું. ગોવર્ધન શેઠને એટલી બધી સ્થિતિ હતી કે શ્રીજી મહારાજ પાસે એક હરિભગત ચંદન લઈને આવ્યા મહારાજની પૂજા કરવા. મહારાજ કે ગોવર્ધન આમાં પગ બોળ. તે ગોવર્ધન શેઠે ચંદનના ડબ્બામાં પગ બોળી દીધો અને હવે મહારાજનું અર્ચન કરવાનું. મૂળજી બ્રહ્મચારી કેલા મૂર્ખા, આ ચંદન તે બધું બગાડી નાખ્યું, મહારાજને અર્ચા કરવાની હતી. ગોવર્ધન કે મને ક્યાં ખબર. મહારાજ કે એને ખબર જ નથી કે આ ચંદન છે કે ધૂળ છે, એને ખબર જ નથી. એના માટે તો પ્રકૃતિ પુરુષ સુધીનું બધું હરખું થઈ ગયું છે, એને ખબર જ નથી. મહારાજ વરતાલ બેઠા હતા અને આપણે ઘણી વખત આ કથા સાંભળી છે કે બરફી લઈને આવ્યા હરિભક્તો ખંભાતના, સૂતર ફેની લઈને આવ્યા. મહારાજને કે મહારાજ જમો, અને ગોવર્ધન શેઠ જતા હતા દાંતન લઈને, દાંતન કરવા. મહારાજ કે અમને તો ગોવર્ધન જમાડે ને તો જમીએ. ગોવર્ધન કે એમાં હું મહારાજ, લાવો જમાડું. માટલી લઈ દાંતન મૂકીને જમવા બેસી ગયા, પોતે જમે. બધા વિચારે મહારાજ આ તમને જમાડે છે કે એ જમે. દસ શેર સૂતર ફેની ખાઈ ગયા અને બરફીની પાંચ માટલી ખાઈ ગયા. પછી મહારાજને કે મહારાજ હું દાંતન કરી આવું. આવે બધા હસવા લાગ્યા અને પાછા કે મૂળજી બ્રહ્મચારીને કે ચોકે થાળ તૈયાર રાખજો, હું આવું છું જમવા. હમણાં હજુ મારે જમવાનો નાસ્તો બાકી છે સવારનો. બધા વિચારે આને આટલી બધી સૂતર ફેની ખાઈ ગયો, આટલી બરફી ખાઈ ગયો, તો હજુ જમવાનું બાકી છે. અને નાહી ધોઈને પૂજાપાઠ કરીને મૂળજી બ્રહ્મચારીને ત્યાં ચોકે જઈને ફૂલ જમે અને જમીને કે મને હાથના લાડુય બાંધી દો કારણ કે હાંજે ભૂખ લાગે તો. અને શ્રીજી મહારાજને મૂળજી બ્રહ્મચારી બોલાવવા જાય કે મહારાજ આજ તો તમે કંઈ જમ્યા જ નથી, એટલે બપોર બાર વાગે જાય, મહારાજ ચાલો જમવા. મહારાજ કે આજ તો બહુ સૂતર ફેની જમ્યા છે ને, દસ શેર જમી ગયા છે. જમ્યું તું કોણ? ગોવર્ધન. અને પેટ કોનું ભરાયું? મહારાજનું. એ તો બપોરનું હવારનું જમીન લાડવાય હાંદના લઈને ગયા. મહારાજ કે આ તો બરફીને સૂતર ફેની બહુ જમે, આજ ભૂખ જ નથી. આટલું એકાત્મ ભાવને પામેલો ભગત. આ અહીં શ્રીજી મહારાજે ગોવર્ધન માટે જે શબ્દ વાપર્યો છે, પણ ગોવર્ધન એટલે કેવો એ તો આપણને ખબર હોવી જોઈએ ને કે આવો બીજાને સમાધિ કરાવે. ગોવર્ધન શેઠ એટલે બીજાને સમાધિ કરાવે, એટલી તાકાત મહારાજે એને આપેલી. ગ્રહસ્થ આશ્રમમાં હતા પણ માંગરોળની અંદર લોકો કે તમે સમાધિ કરો છો પણ તમે કોઈને સમાધિ કરાવો ખરા. ગોવર્ધન શેઠ કે એમાં હું આ છોકરાને હમણાં સમાધિ કરાવું. તે એક છોકરો ને બેઠો હતો. મારા એ ગોવર્ધનભાઈ કે મારી હામું જો, એટલે એની હામું જોવા લાગ્યા. હામું જોયું અને છોકરાને સમાધિ થઈ. સમાધિની અંદર ગયો ગઢપુર અને ગઢપુર જઈને મહારાજ જે નાતા હતા અને મહારાજ બેઠા હતા અને મહારાજ જે જમ્યા ને બધું એને જોયું. ગોવર્ધન શેઠ અહીં સભામાં બધાને કે આ છોકરો અત્યારે સમાધિમાં ગયો છે, એ પાછો આવે ત્યારે પૂછજો. મહારાજ ઉત્તરાદે બહાર બેઠા હતા, લીમતરુ નીચે આમ બેઠા હતા, મહારાજે આવો હાર પહેર્યો હતો, મહારાજ આવું બોલ્યા, આવું બોલ્યા, તમને બધું કહેશે. ઓલો ઊભો થાય અને આખું વર્ણન જેવું ગોવર્ધન શેઠે કર્યું હોય એવું ને એવું વર્ણન એ છોકરો કરે. બોલો, આટલા એકાત્મ ભાવને ભગવાન સાથે પામી ગયેલા, આટલી સ્થિતિને પામી ગયેલા એવા ગોવર્ધન માટે શ્રીજી મહારાજ કયો શબ્દ વાપરે છે? આવે સાંભળો. એ બે પ્રકારે વર્તે તો એનો સત્સંગ પાર પડે. એમ ન હોય તો જ્યારે ત્યારે જરૂર ઇન્દ્રિયોને વશ થઈને વિમુખ થાય તે ગોવર્ધન જેવો સમાધિનિષ્ઠ હોય તો પણ એનો એને ભય છે. હવે અહીં એક વાત સમજવા જેવી છે.
ગીતાજીનો જે શ્લોક હતો ને, વિષયાવી નિવર્તન્તે નિરાહારસ્ય દેહિન દેહિન, એ જે શ્લોક હતો એ શ્લોકમાં હતો રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. પરમાત્માનું સ્વરૂપ જ્યારે પામે છે ત્યારે એની તમામ વિષયોમાંથી નિવૃત્તિ થઈ જાય છે, રસ છે એ પણ ઓગળી જાય છે. શ્રીજી મહારાજે એ શ્લોક ઉપર પોતાનું જજમેન્ટ લગાવ્યું છે. અહીંયા આગળ ગોવર્ધન શેઠ છે એને રસ ઓગળી જ ગયેલો છે, ભગવાન સાથે એક થઈ ગયો છે, એને રસ છે જ નહીં બીજો જગતનો, છતાંય પણ શ્રીજી મહારાજ શું કહે છે? ભય છે. ગીતાજી શું કહે છે? પરમ દ્રષ્ટવા નિવર્તતે, એક વખત પરમાત્માને પામ્યો એટલે પૂરું થઈ ગયું. શ્રીજી મહારાજ કે ના, ભગવાનમાં એકાત્મ ભાવને પામી ગયેલો હોય પણ જો ગાફલ બને તો જન્મ ધરવા પડે. ગોપાળાન સ્વામી ત્યાં સુધી કહે છે અક્ષરધામમાંથી સ્વતંત્ર આ પૃથ્વી પર આવ્યો હોય, અક્ષરધામમાંથી આવ્યો હોય, સ્વતંત્ર પોતે મુક્ત હોય ને આવ્યો હોય, પણ જો સ્વામી કે ગાફલપણું રાખે તો ચાર પાંચ જન્મ આ પૃથ્વી પર ધરે એવું આ જગતનો લોચો છે. અક્ષરધામના મુક્તને આ પૃથ્વી પર ભય છે. હવે આપણે તો પાપા પગલી ચાલવાવાળા નવા નિશાળિયા છીએ અને જો ગાફલ રહીએ અને એવું કોઈ આપણે એવું જજમેન્ટ રાખીએ કે મને કંઈ થાય જ નહીં અને મને કંઈ ભય જ નહીં. શ્રીજી મહારાજે કોઈ પણ પ્રકારનો વ્યક્તિ ગમે એટલો તાકાતવાળો હોય તો જોર જાજુ ના કરે ને, એટલે કીધું કે ગોવર્ધન જેવાને ભય છે, બીજાની શું વાર્તા. આપણે તો કોઈ દી કોઈને કહેવાય જ નહીં કે મને કશું થાય જ નહીં, મોઢેથી કોઈ દી બોલાય નહીં કે મને કશું થાય જ નહીં. આ ગોવર્ધન જેવાને જો શ્રીજી મહારાજ જજમેન્ટની અંદરથી કાઢી નાખતા હોય, હજુ આગળ હમણાં અંત્યનું 33મું ચાલુ થશે ને, એમાંય આવી જ વાત આવશે, મુક્તાન છે ને ગોપાળન છે એના છેદ ઉડાડ દેશે, એમના છેદ ઉડાડ દેશે. હવે આપણે જો કોક દાડો સમજી બેઠો કે મને કાંઈ થાય જ નહીં, જેને એવું થયું છે ને કે મને કાંઈ થાય જ નહીં એને જ થઈ ગયું છે. ચેતતા નર સદા સુખી, એવું યાદ રાખવું, ચેતતા નર સદા સુખી. જાગતો છે, ચાલો કોઈ મુક્ત છે, ભલે ને રહ્યો મુક્ત, તું મુક્ત છો તો ભલે રહ્યો મુક્ત, પણ તું સાવધાન રહીશ તો ફાયદો તો તને જ છે ને. કોઈ બહુ સારો ભગત છે, સ્થિતિવાળો ભગત છે, બહુ સારો છે, પણ જો ગાફલ રહેવા લાગ્યો તો જે પગથિયે છે ત્યાંથી ઉતર્યા વિના નહીં રહે, ગાફલ જો રહ્યો ને તો ગયો. એટલે શ્રીજી મહારાજ કે ગોવર્ધન જેવાને ભય છે. એક બહુ સરસ કથા છે, હરિચરિતનું સાગરની છે, બેઠી વાંચું છું, યાદ રાખવા જેવી છે અને ક્યારેય પણ કોઈ પણ પ્રકારના કોન્ફિડન્સમાં રહેવા જેવું નથી. એ કથાથી એવું નક્કી થશે. આમાં કેવું છે, શાસ્ત્રમાં બે પ્રકારની વાતો હોય, કેટલીક વાતો મહિમાપરક હોય, મહિમાની હોય ને ત્યારે જીવને એટલો બધો આમ અપ ચડાવી દે, એટલો બધો અપ ચડાવી દે કે જીવને એવું જ લાગે કે બસ હવે તો કંઈ કરવા જેવું છે જ નહીં, કશું નહીં કરીએ તોય પહોંચી જવાના. અને કેટલીક વાતો શાસ્ત્રમાં એવી આવે કે જીવને ભય લાગે. તો સાચી કઈ, સાચી કઈ, મહિમાવાળી કે ભય લાગે, કઈ સાચી મામા, કઈ સાચી? બે સાચી, સાચી બે. ગાડી ચલાવવી હોય તો પેટ્રોલ પણ જોઈએ અને બ્રેક પણ જોઈએ, એમ મહિમાની. અને કેટલીક વાતો એવી હોય કે જેની અંદર જીવ ગાફલ થઈ જાય, બહુ મહિમા બહુ મહિમા બહુ મહિમાની વાત સાંભળે ને પછી એ ગાફલ થઈ જાય કે હવે તો કંઈ કરવું જ નથી, કંઈ કરવાનું જ નથી, એવો ગાફલ થઈ જાય. એટલે એને ચેતાવવો પણ પડે, આ ગોવર્ધન જેવાના છેદ કાઢ નાખે, નહીં તો ગોવર્ધનને કોઈ દી પ્રોબ્લેમ થાય જ નહીં, એની સ્થિતિ જોતાં એવું લાગે કે એને પ્રોબ્લેમ ના થાય. જે વ્યક્તિ સૂતર ફેની ખાય અને શ્રીજી મહારાજને ઓળકાર આવે, એ વ્યક્તિને કેવી રીતે પ્રોબ્લેમ થાય, કેવી રીતે થાય? જે વ્યક્તિ ચંદનની અંદર પગ બોળે ને શ્રીજી મહારાજને એ ચંદન પ્રસાદીનું જ લાગે, એ વ્યક્તિને કેવી રીતે પ્રોબ્લેમ થાય? બ્રહ્માનંદ સ્વામી કરતાય મહારાજ જેને સભામાં મોટો કે, એ વ્યક્તિને કેવી રીતે પ્રોબ્લેમ થાય? થાય જ નહીં, એની સ્થિતિ પ્રમાણે થાય જ નહીં. ગોવર્ધન શેઠની જે સ્થિતિ હતી ને એ પ્રમાણે એને પ્રોબ્લેમ જ ના થાય. તો એ શ્રીજી મહારાજે એના માથે ભય બતાવ્યો, એટલે બાકીનાનો તો હુંપડા સાફ, બાકીનાને કોઈ જોર કરવાનું જ નહીં. મહારાજ કે આવા થાવ ત્યાં સુધી જોખમ છે, હમણાં આગળ જશે મુક્તાન છે ને ગોપાળન
છેદ ઉડાડી દેશે. એટલે મહારાજ કે તમે ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામી જેવા થાવ ને ત્યાં સુધી તો ભય છે, એટલા થાવ પછી ભય છે એમ. એ પહેલાં તો કેટલો ભય, આપણે તો ભય વચ્ચે જ જીવીએ છીએ, આપણે તો સતત ભય વચ્ચે છીએ. બોલો બ્રિજેશ ભગત, જો થોડા આગા પાછા થયા, થોડુંક ના જોવાનું જોઈ લીધું, ના ખાવાનું ખાઈ લીધું, ના સાંભળવાનું સાંભળી લીધું, તો મરી ગયા આપણે તો. આપણા તો ભૂકા જ બોલી જાય. હું ઘણી વખત કહું, આપણું તો જ્યુસ થઈ બધું બહાર નીકળી જાય, કશું રહે નહીં, કૂંચાઈ ના રહે આપણા એવા જી. એટલે સાવધાન રહેવું, કોઈ પ્રકારના કોન્ફિડન્સમાં ના રહેવું. જો સાંભળો, એક શેઠની બહુ સરસ વાત છે, બેઠી વાંચું છું, બહુ મજા પડે એવી વાત છે અને આપણને થોડા સજાગ કરે એવી વાત છે. સુરતના નાના શેઠ 79 સાલથી પાકા સત્સંગી થયા હતા. સુરતની અંદર નાના શેઠ કરીને હરિભગત હતા, 79 સાલથી પાકા સત્સંગી થયા હતા, 1869 શ્રીજી મહારાજ વખતેની વાત છે. હરિચરિત્રનું સાગરમાં 27મું પૂર અને 85મું તરંગ એની અંદર આ વાત છે. સ્વરૂપાનંદ મુનિ જેવા મોટા મોટા સંત જે માદા થાય તે ત્યાં બહુ રહેતા, બહુ ભાવુક હતા ભગત. એટલે સ્વરૂપાનંદ સ્વામી બધા સંતો, કોઈ પણ મોટા સંતો બીમાર થાય ને ત્યારે સુરત જઈને રહે, અને નાના શેઠ એ સંતોની બહુ સેવા કરતા. શરીરનું ભાન નહીં રહેવાથી આસનમાં બધી ક્રિયા થતી. સ્વરૂપાનંદ સ્વામી બહુ બીમાર થઈ ગયા હતા. સ્વરૂપાનંદ સ્વામી એટલે કેવા સમર્થ હતા? શ્રીજી મહારાજે સ્વરૂપાનંદ સ્વામી મહારાજે કહ્યું, આનંદાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરો અને મુક્તાનંદ સ્વામીને સ્વરૂપાનંદ સ્વામીનો સમાગમ કરો. સ્વરૂપાનંદ સ્વામી એવા હતા, શ્રીજી મહારાજે આનંદાનંદ સ્વામીને પૂછ્યું, તમે કેવી રીતે ક્રિયા કરો, કોઈ પણ ક્રિયા કરો તો કેવી રીતે કરો? આનંદાનંદ સ્વામી કે મહારાજ, હું કોઈ પણ ક્રિયા કરું તો ક્રિયા કરતાં કરતાં તમારી મૂર્તિને સંભાળું, હું ક્રિયા કરું તો ક્રિયા કરતાં કરતાં તમારી મૂર્તિને સંભાળું. ત્યારે મુક્તાનંદ સ્વામી મહારાજ કે, તમે કેવી રીતે ક્રિયા કરો? મહારાજ કે, મુક્તાનંદ સ્વામી કે મહારાજ, હું જ્યારે એક હાથ વૃત્તિ બહાર કાઢું, એક વેંત વૃત્તિ બહાર કાઢું ત્યારે જગતની ક્રિયા થાય, અને એક હાથ વૃત્તિ અંદર નાખું ત્યારે શાંતિ થાય. વૃત્તિ કેટલી બહાર કાઢે? એક વેંત. અને અંદર કેટલી નાખે? એક હાથ. ત્યારે સ્વામી કે શાંતિ થાય. સ્વરૂપાનંદ સ્વામી કે, તમે કેવી રીતે ક્રિયા કરો? સ્વરૂપાનંદ સ્વામી કે, મહારાજ, જેમ તીરમાં લીંબુ ખોસ્યું હોય અને જે બાજુ જોવે એ બાજુ એને લીંબુ જ દેખાય, એમ મહારાજ હું જ્યાં જોઉં ત્યાં મને તમારી મૂર્તિ જ દેખાય. અને ત્યારે મહારાજ કે, આનંદાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરવો, અને મુક્તાનંદ સ્વામીને સ્વરૂપાનંદ સ્વામીનો સમાગમ કરવો. સ્વરૂપાનંદ સ્વામી એટલી ઊંચી સ્થિતિવાળા હતા, મૂર્તિની બાબતમાં એટલી ઊંચી સ્થિતિવાળા હતા કે શ્રીજી મહારાજે સભામાં એમ કીધું કે મુક્તાનંદ સ્વામીને પણ સ્વરૂપાનંદ સ્વામીનો સમાગમ કરો. બોલો, એવા સ્વરૂપાનંદ સ્વામી. એ સ્વરૂપાનંદ સ્વામી બીમાર થયા એમાં કહે છે કે શરીરનું ભાન નહીં રહેવાથી આસનમાં જ ઝાડા પેશાબ થઈ જતા સ્વામીને, આવું થયું. છતાં તેમની બધી સેવા નાના શેઠ કરતા, તો એમની બધી સેવા નાના શેઠ હતા, એ બધી સેવા કરતા. કેટલા મહિમાવાળા ભગત હશે આ? સુરતના શેઠ હતા અને તોય આટલી સેવા કરતા, અને અભાવ લેતા નહીં. નહીં તો આટલા મોટા સાધુ હોય ને ઝાડા પેશાબ થઈ જાય અને સેવા કરવાની થાય તો અભાવ પણ આવે ને, અને માણસ બીમાર થયો હોય ત્યારે હું ના બોલે, ગમે તે બોલે, અને એવામાં અભાવ લેતા નહીં, અને સેવાને દુર્લભ માનતા. આ નાના શેઠ કેવા હતા? સેવાને કેવી માનતા? દુર્લભ માનતા. માદા સંત જે જે માગે તે તરત ભાવથી લાવી આપતા. માદા થયેલા સાધુ હોય, કંઈ પણ માગે, તરત લઈ આવે ભાવથી. સંત ખાય કે ન ખાય પણ મૂંઝાતા નહીં. સાધુ ભલે ખાય અથવા ના ખાય પણ મૂંઝવણ નહોતા લાવતા. ગંદા વસ્ત્રો નિત્ય ધોતા. સંતોના બગડેલા કપડાઓ એને નિત્ય ધોઈ નાખતા. એમ 15 સુધી સંતની મન કર્મ વચને પ્રભુથી અધિક સેવા કરી. કેટલા વર્ષ? 15 ભગવાનથી પણ અધિક સેવા કરી, ભગવાનના સાધુની. બોલો, સંતો તેમના પર પ્રસન્ન થતા ને કહેતા કે આવી સેવા કોઈ ન કરી શકે. સાધુના ખાટલાના ગોદડા ધોવા, સાધુના બગડેલા ધોતિયા ધોવા, બીમાર સાધુની જ સેવા કરવી, આટલો બધો મહિમાવાળો ને આટલો બધો સેવાભાવી જીવ. સંતો પણ જજમેન્ટ આપે કે આના જેવી સેવા કોઈ ના કરી શકે.
શ્રીજી મહારાજે કીધું ને ગોવર્ધન દાસ ઉપર પણ જોખમ છે, ગોવર્ધન દાસ જેવો હોય તોય જોખમ છે. આને તો ખાલી સેવા જ છે, હજુ 15 વર્ષથી એક સરખી સેવા કરતો આવ્યો છે, પણ આવી સેવા કોઈ ન કરી શકે. ગોપાળદાસ નરસિંહ મહેતા મુક્તમુનિના ધોળના પદ સંતોએ તેમને કંઠે કરાવ્યા હતા. પાછા સંતો એવા હતા કે ભગતને પાસે બેસાડી નરસિંહ મહેતાના, મુક્તાનંદ સ્વામીના, ગોપાળદાસના ધોળના પદો બધા મોઢે કરાવ્યા હતા. સંતના અનુગ્રહથી સત્સંગની વાત કરતા પણ શીખ્યા. સંતોએ કૃપા કરી એટલે સત્સંગની વાત કરતા આવડી ગઈ. બીજા આગળ કથા વાર્તા કરે. ઘણા બધા ભક્તોને પોતે ગ્રહસ્થ હોવા છતાં પણ કથા વાર્તાથી ભગવાનમાં જોડે, પણ પોતાને ભગવાનથી અધિક માનવા લાગ્યા, તેથી છકી ગયા. પતી ગયો, રોગ લાગુ પડી ગયો. 15 વર્ષ માંદા સાધુની સેવા કરી, ઝાડા પેશાબવાળા કપડાં ધોયા, ઝાડા પેશાબવાળા ગાદલા ધોયા, મુક્તાનંદ સ્વામીના સંત મહિમાના પદો મોઢે આવડે છે, હજારો લોકોને સત્સંગ કરાવવાની પણ વાણીની અંદર તાકાત આવી ગઈ, એવા વ્યક્તિને એ કરતા કરતા હું ભગવાનથી અધિક છું આવું મનાવવા લાગ્યો. જોયું. હજુ આગળ જો, શ્રીહરિ કહે કુબુદ્ધિજનો જ્ઞાન શીખીને પોતાને ભગવાન માની બેસે છે. કુબુદ્ધિજનોની આ દશા થાય. જ્ઞાનના અપાત્રજનો પોતાને સૌથી અધિક માને છે. પાત્ર વિનાના જીવ એકાદ કીર્તનને શ્લોક શીખીને ભગવાનને ગણતા નથી. જમપુરીના જીવથી એ લોકો ભૂંડા છે, કેમ જે ભગવાન અને તેના અવતારથી પોતાને અધિક કહે છે. મોટા પુરુષને ક્યારેક પ્રસન્ન કર્યા હશે તેને કરીને ભગવાને મોટાઈ આપેલી હોય છે તેનું તેને ભાન નથી. ક્યારેક કોઈક મોટા પુરુષને રાજી કર્યા છે? એટલે મહારાજ કે જીવને કોઈક મોટાઈ આપી હોય છે. આપણા વખાણ થાય ને, આપણી વાહ વાહ થાય ને, આપણું કંઈક સારું બોલાય ને, આપણા પ્રત્યે 5 જીવને બહુ અહોભાવ થાય ને, એ કોઈ મોટા પુરુષનો રાજીપો છે આપણી ઉપર. પણ એને લઈને જીવ છકી જતો હોય છે. છકી જતો હોય છે એટલે એને પછી કોઈ પ્રકારનું એને ભાન રહેતું નથી કે હું શું કરું છું, કેવી રીતે ચાલું છું, કેમ બોલું છું, મારે આ યોગ્ય છે ના નથી યોગ્ય, કે કોઈ પ્રકારનું ભાન રહેતું નથી. એમ શ્રીજી મહારાજ કહે છે. આને એવું થઈ ગયું કે હું ભગવાનથી અધિક છું. મોટા પુરુષને ક્યારેક પ્રસન્ન કર્યા હશે તેને કરીને ભગવાનની મોટાઈ આપેલી હોય છે તેનું તેને ભાન નથી. નાના શેઠે સંતની સેવા સાચા દિલથી કરી ત્યારે સંતે કૃપા કરીને સત્સંગની વાત શીખવી, પણ ઓછા પાત્ર હોવાથી ગુણ શીખનાર સંતને જ બુદ્ધિરહિત માનવા લાગ્યા. શું થયું? સ્વરૂપાનંદ સ્વામી આદિ સંતો પાસેથી જ વાત શીખ્યા હતા, તોય પણ જેની પાસેથી ગુણ શીખ્યા હતા એવા ભગવાનના પરમ કૃપાળુ સંતોને જ કેવા માનવા લાગ્યા? ઓછા પાત્ર, તેના દોષ દેવા લાગ્યા. કોઈ હરિભક્ત બોલાવે ત્યારે તેની સાથે ક્રોધ કરતા, કોઈને પોતા સમાન માનતા નહીં, સાધુને મૂરખ માનવા લાગ્યા. પોતે ધનથી દુબળા હતા, પોતાની નારી મરી ગઈ એટલે વિધવા સ્ત્રીને દેખીને ભાવથી બોલાવતા. જો આ કેવી દશા થઈ, જોયું? ગાફલપણું. ગોવર્ધન જેવો હોય તોય એના માથે જોખમ છે, બીજાની વાત જ શું કરવી. શ્રીજી મહારાજે એમને એમ નથી ચેતવ્યા. ગીતાજીના શ્લોક ઉપર પણ શ્રીજી મહારાજે મેખ મારી કે કોઈ પરમ દ્રષ્ટવા નિવર્તતે કરીને છૂટા ના થઈ જતા મરી જશો. પરમ દ્રષ્ટવા નિવર્તતે શ્લોકનો અર્થ કરીને છૂટા ના પડી જતા કદાચ તમને પરમાત્માના દર્શન થઈ ગયા હોય તો એ ગાફલ તો ના જ રહેતા. કદાચ તમે ધામમાંથી આવેલા તો એ ગાફલ તો ના જ રહેતા. કદાચ તમને શ્રીજી મહારાજે સ્વયં મોકલેલા હોય તો એ ગાફલ તો ના જ રહેતા. માયા તો પીલી નાખે એવી છે. આ લોકમાં કેટલાને પીલી નાખ્યા. ગોલોકધામમાંથી ઈશ્વર ચરણદાસજી સ્વામી સ્વતંત્ર આ પૃથ્વી પર આવ્યા હતા શ્રીજી મહારાજની ઉપાસના દ્રઢ કરવા માટે. 5 જન્મ ફટકાર દીધા આ માયાએ. ગોલોકધામમાંથી આવ્યા હતા, મહારાજની ઉપાસના દ્રઢ કરવા આવ્યા હતા. 4થા જન્મે તો શ્રીજી મહારાજના હાથના દૂધપાકને માલપુડા ખાધા તોય અક્ષરધામમાં ના પૂગ્યા. બોલો, 5મા જન્મે ગયા. ઈશ્વર ચરણદાસજી સ્વામીની છે, બહુ સરસ છે, ક્યારેક કથા એની આપણે વાંચીશું. આ તો એટલા માટે છે, ગાફલ ના રહીએ આપણે. આપણે તો હવે મચ્છરિયા જેવા જીવ છીએ. સાંજે ચૂરણ થઈ જાય એટલે આપણે તો બહુ સજાગ રહેવાનું. આપણને ખબર નથી કે આપણા માથે કેવા મોટા માયાના તોપગોળા બેઠા છે.
આ તો ભગવાનને મોટા સાધુએ ઠોઈ રાખી છે માયા, એટલે આપણે સુખેથી ભગવાન ભજી શકીએ છીએ, નહીં તો ક્યારની લઈને ઉડી જાય. આપણને લઈને ઉડી જાય, આપણે રહીએ જ નહીં, આપણે રહીએ તો ભગવાન ભજીએ ને, લઈને ઉડી જાય. ક્યાંની ક્યાં આખું જગત કેવડું મોટું પડ્યું છે. આ મંદિર દેખાય જ નહીં આપણને આ બાજુ આવવાનું. બોલો, આપણને કોઈ દી આ વેબસાઇટ પર કથા ચાલુ કરીને સાંભળવી દેખાય જ નહીં એવી દશા થઈ જાય. માટે સાવધાની જરૂરી છે. કોઈ હરિભક્ત બોલાવે ત્યારે તેની સાથે ક્રોધ કરતા, નારી મરી ગઈ એટલે વિધવા સ્ત્રીને દેખીને પાછા ભાવથી બોલાવતા અને જ્ઞાનવાર્તા કરતા. મહારાજનું સ્વરૂપ સમજાવે. બોલો, વિધવા સ્ત્રીઓને મહારાજનું સ્વરૂપ સમજાવે. પણ પર નારીને કહેવું એ સત્સંગની રીત નથી. દારૂને અગ્નિ ભેળા થાય તો ઉડ્યા વિના રહે નહીં, અગ્નિના યોગે ઘી નરમ થયા વિના રહે નહીં, પથ્થરને લોઢું પણ અગ્નિથી એકરસ થઈ જાય. અગ્નિ તો એવો છે ભાઈ, પથ્થર અને લોઢું એકરસ થઈ જાય. એમ કોઈ દી પુરુષ હોય અને સ્ત્રીને સત્સંગ કરવાનો આગ્રહ રખાય જ નહીં, મરી ગયો, જેને રાખ્યો એ મર્યો. એ જે રાખે ને એ ગયો જ સમજવાનું, કોઈ બચ્યો નથી આજ સુધી. આજ સુધીના ઇતિહાસમાં કોઈ સ્ત્રી પુરુષને સત્સંગ કરાવવા ગઈ હોય અને કોઈ પુરુષ સ્ત્રીને સત્સંગ કરાવવા ગયો હોય, પરોક્ષ કે પ્રત્યક્ષમાં, એવો એક વ્યક્તિ, એક પુરુષ કે એક સ્ત્રી આજ સુધી બચી નથી. અને જો બચે તો સૌમ્યન ભગવાન ખોટા પડી જાય. શ્રીજી મહારાજે કહ્યું કે સ્ત્રી અને પુરુષનો યોગ થાય અને ધર્મ રહે એવી તો આશા રાખવી જ નહીં. કોઈનો રહ્યો નથી, આપણો ક્યાંથી રહે, કોઈનો રહ્યો નથી. મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી હમણાં આગળ જતા છે ને સ્ત્રીની બાબતમાં, ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી માટે શ્રીજી મહારાજ જજમેન્ટની અંદર કાઢી નાખશે, પહેલાં આપશે કે આ લોકોને કશું ના થાય, પણ પછી આગળ જતા મહારાજને થાય કે આવું કહીશ કે આ લોકોને કશું નહીં થાય, એટલે પાછળ કોક મુક્તાનંદને ગોપાળાનંદ નહીં હોય ને તોય માની બેસે કે હું મુક્તાનંદ છું અને ગોપાળાનંદ છું અને ગાફલ બનશે તો પાછું ચૂરન થઈ જશે. એટલે મહારાજે છે ને એકવાર આપી દીધું સર્ટી કે આ બેન કશું ના થાય, તોય મહારાજ કે ના, અતિશય રૂપવંતી સ્ત્રીનો સંગ થાય તો એનોય નક્કી નહીં, આવું કહી દે છે. એટલે ગાફલપણું તો અઘરું જ છે. હા, સત્સંગ આ તો જે કરાવવાવાળા હોય ને એને ધ્યાન રાખવાનું, બીજાને બહુ જરૂર ઓછી પડે. પણ આ સત્સંગ કરાવવાવાળા બધી જગ્યાએ બધી મર્યાદાઓ તો જોઈએ જ. અગ્નિના યોગે ઘી નરમ થયા વિના રહે નહીં, પથ્થરને લોઢું પણ અગ્નિથી એકરસ થઈ જાય. પુરુષ અને સ્ત્રી પરસ્પર અગ્નિરૂપ છે, જળના યોગે બીજ ઉગ્યા વિના રહેતું નથી, ઉગી જ જાય. તેમ નારીના પ્રસંગ વિના કામનું જોર ચાલતું નથી. રજસ્વલાના પડછાયાથી સર્પ પણ આંધળો થયાનું સંભળાય છે. બોલો, રજસ્વલા સ્ત્રીનો પડછાયો સાપ ઉપર પડે તો સાપ આંધળો થઈ જાય. હવે માનવનું શું થાય પૂછો તમે, આને આને શું થશે? આ નાના શેઠને તો હમણાં તમે જોજો કેટલી સ્ત્રીઓ એને વશ કરી. ચ્યવન ઋષિ તપથી સિદ્ધ થયેલા હોવા છતાં રાજકન્યાના દર્શન માત્રથી વિષયમાં રાગ થયો. નિયમરૂપી કોર્ટમાં રહે તેનો જ વિષયથી પરાભવ થાય નહીં. જે વાત અહીં મહારાજ કહે છે એ જ વાત કીધી. નિયમરૂપી કોર્ટમાં રહો, બસ બોર્ડરમાં રહો. બોર્ડરમાં હશો તો સેફ છો, બોર્ડર બહાર ગયા એટલે પતી ગયું. જય સ્વામિનારાયણ. ભગવાનના કથા કીર્તનમાં રુચિ રહે નહીં તેટલો પરાભવ થાય છે. નાના શેઠ નિયમરૂપી કોર્ટ, નાના શેઠ આવે કહે છે અને પસ્તાવો થયો. એટલે નાના શેઠ કહે છે કે નિયમરૂપી કોર્ટનો મેં ઉન્મત્ત થઈને ત્યાગ કર્યો છે અને 100 બાઈઓને શિષ્ય કરી છે. કેટલી? 100 સ્ત્રીઓને નાના શેઠમાં ભાવ થયો એ ભગત તો પાકો હશે ને. 100 સ્ત્રીઓને એમાં ભાવ થયો ત્યારે ભગત કેવો હશે? એમને એમ તો નહીં થયો હોય. બોલો, ધર્મ કંઈક થોડો તો રાખતો હશે, હાવ કાંઈ એવો તો નહીં હોય. 100 સ્ત્રીઓનો ભાવ થયો અને શ્રીજી મહારાજ જ ઓળખાવે આ બધાને. શ્રીજી મહારાજ પણ પોતે ભગવાન થઈ ગયો, આટલો ફેર પડ્યો. અને 100 બાઈઓને શિષ્ય કરી છે. હું કહું તેમ તે કરે એમ છે. 100 બાઈઓ નાના શેઠ કે એવું કરતા. ક્યાં સ્વરૂપાનંદ સ્વામીના ધોતિયા મળમૂત્રવાળા ધોતો, ક્યાં ખાટલાઓ સાફ કરતો સાધુના, ક્યાં મુક્તાનંદ સ્વામીના ધોળના પદ ગાતો અને સેવા કરતો એ વ્યક્તિ જો શ્રીજી મહારાજની બોર્ડર બહાર નીકળ્યો તો ક્યાં પૂગી ગયો જોવો તો ખરા. એવું છે, આવું થાય. માટે ગાફલપણું તો ક્યાંય રખાય નહીં. મહિમાના ઓથી નહીં ને કોઈ ઓથી નહીં. મહિમાની અંદર ગાફલપણું આવ્યું એટલે ગયો. શ્રીજી મહારાજે ના પાડી છે, મહિમાના ઓથે પણ ના થાય, ના પાડી છે. નિયમરૂપી કોર્ટમાં રહે તેનો જ વિષયથી પરાભવ થાય નહીં. ભગવાનના અહીં આગળ કેટલા બધા ઈમેલ આવે ને, અહીં ઈમેલ આવે
કારણ કે પેલા આવતા હોય લોયા દામ એનજી ઉપર બહેનોના લખેલા ઈમેલ આવ્યો, કોઈ પણ પ્રકારનો આવ્યો, પણ સંતો કોઈ દી ખોલે નહીં. એનો જવાબ હરિભક્તો જ આપે કે પાર્સ જ જોડ અપાવે, પણ એને ખોલે જ નહીં. એ મીન જેવું છે, એ મીન જેવું કરી નાખે, અગ્નિ છે, ઓગાળી નાખે તમને. એનો સારો શબ્દ પણ તમને ઓગાળે. ત્યાં આગળ સતત સજાગ જ રહેવું પડે, નહીં તો એ ઓગાળ્યા વિના રહે જ નહીં. જે શ્રીજી મહારાજનો શબ્દ છે, સનાતન સત્ય જ રહે, ચેતીને જ રહેવું પડે. ત્યાગી હોય તો ત્યાગીને રહેવું પડે, અને ગ્રહસ્થ હોય તો ગ્રહસ્થને રહેવું પડે. એવું કોઈ સ્ત્રી હોય ને, એને ક્યારેય બહુ કોઈ પુરુષના વખાણ ના કરવા. કોઈ પુરુષ હોય ને, એને કોઈ સ્ત્રીના બહુ વખાણ ના કરવા. એક સ્ત્રી આમ એવું સમૂહમાં કેવું, બધા બહેનો બહુ સેવાભાવી છે, બહુ સારું. પણ ક્યારેય પણ પુરુષ હોય એને કોઈ એક સ્ત્રીના વખાણ બહુ ના કરવા. ઓહો આ બેન તો અમારે એવા છે, એવા છે, એવા છે, એવા છે, એવા છે, બહુ ના કરવું એવું. અને ક્યારેય પણ સ્ત્રીએ પણ એટલો વિવેક રાખો, ક્યારેય પણ કોઈ પુરુષના વખાણ, બહેનો બહેનોના ભલે એકના વખાણ કરે, પુરુષ ભલે પુરુષના વખાણ કરે, પુરુષે પુરુષમાં જ ગુણ ગોતવા અને બહેનોએ બહેનોમાં જ ગુણ ગોતવા. એકાબીજાના ગુણ ગોતવા મહેનત જ ના કરવી. એકાબીજાના ગુણ ગોતવા જ્યાં મહેનત થાય એમાંથી જ બગાડ આવે છે. શ્રીજી મહારાજે બહુ ચોખ્ખી મર્યાદા બાંધી છે. અંત્યના વચનામૃતમાં મહારાજે ઘણી બધી જગ્યાએ કીધું છે, એટલે પુરુષ ભક્તો એને પુરુષોના ગુણને ગ્રહણ કરવા, બહેનોએ બહેનોના ગુણને ગ્રહણ કરવા, અને પુરુષને બહેનોના સામૂહિક વિભાગને એકાબીજાના વિવેકથી ગ્રહણ કરવું. નાના સેઠ નિયમરૂપી કોટનો મેં ઉન્મત્ત થઈને ત્યાગ કર્યો, 100 બાઈઓને શિષ્ય કરી, હું કહું તેમ તે કરે એમ છે, પણ એ બાઈઓ સહિત હું સત્સંગમાં આવવા ઈચ્છું છું. પસ્તાવો થયો વરી, આટલો મુમુક્ષુ હતો કે બાઈઓ સહિત આવે મને સત્સંગમાં, લો મહારાજને કે. ત્યારે મારો ગુનો માફ કરો, કાલે મારી રસોઈ લો. 12 વર્ષ હું વિમુખ રહ્યો. કેટલા વર્ષ વિમુખ થયો? 12 વર્ષ વિમુખ થયો. અને ફાવે તેમ ચાલ્યો, 15 વર્ષ સાધુની સેવા કરીને 12 વર્ષ વિમુખ થયો. જોયું શ્રીજી મહારાજે શું કીધું? આ બે પ્રકારે રે એનો જ સત્સંગ પાર પડે એમ ન હોય તો જ્યારે ત્યારે જરૂર ઇન્દ્રિયોને વશ થઈને વિમુખ થાય. તે ગોવર્ધન જેવો સમાધિનિષ્ઠ હોય તો પણ એનો ભય છે. આ શ્રીજી મહારાજે એમને એમ નથી કીધું, ભય છે. મારા સમાન કોઈ અધમ નથી. શ્રીહરિએ મોટા સંત ભક્તોને વાત કરી કે આ નાના શેઠ સત્સંગમાં આવવા ઈચ્છે છે. મહારાજ કે હું એકલો થોડો નિર્ણય કરું, કારણ કે આને હાચવે કોણ? આ પાર્સલને હરખું હાચવે કોણ? કારણ કે એક વખત ફેલ થયું ને, એટલે બીજી વખત ફેલ થવાનું જ. જો ધ્યાન ના રાખે તો એક વખત ફેલ થયું, બીજી વખત ફેલ થવાનું જ. એક વસ્તુ બહુ નક્કી છે કે આ સત્સંગ છે ને બોર્ડરમાં છે, આપણે બધા બોર્ડરની વચ્ચે છીએ. એક વખત હું જે રસ્તેથી લપસ્યો છું ને, એ રસ્તા ઉપર જો મને બરાબર સજાગતા ના હોય ને, મારી ઉપર બે જણ કેન્દ્રિત દ્રષ્ટિ રાખીને ચલાવવાવાળા ના હોય, તો હું એ રસ્તેથી ફરી લપસવાનો જ. કારણ કે આ સત્સંગ છે. સત્સંગની અંદર ભગવાનના આ સત્સંગમાં માયાએ લપસનીઓ બહુ ગોઠવેલી છે, બહુ ગોઠવેલી છે, અતિ ગોઠવેલી છે. હું ઠેક 99 સ્થાન ઉપર બેઠેલો છું ને, તો ત્યાંથી લપસની ગોઠવેલી હોય. પેલો સાપ સીડી બહુ સરસ મને છે ને, સાપ સીડી હું રમ્યો છું. નીલકંઠ સાહેબ તમે રમ્યા હશો, સાપ સીડી રમ્યો છું. અને મને હજુ પણ એવું યાદ છે મામા, કે 99-98 ઉપર એક સાપનું મોઢું હોય, સમજ્યા ને, ત્યાંથી ઉતારે 98-99 ઉપર, ત્યાંથી ઉતારે સીધો 2 પર લઈ દે. એ સાપ સીડીની રમત છે ને, મને 2-3 દિવસે એકવાર યાદ આવે. એટલે એવું નથી થતું કે સાપ સીડી રમીએ, પણ મને એટલી ખબર છે કે આ સત્સંગ છે ને, એ સીડી ને સાપ બે છે. આ સત્સંગમાં સીડી પણ છે. સાપ સીડીમાં કેવું હોય કે તમે 2 ઉપર છો ને, ત્યાં તમારું ઋષિ સ્વામી રમ્યા છો ને, 2 ઉપર હો ને, ત્યાંથી આમ સીધા જતા રહો 40 પર, પાછા આમ 2-5 ચાલો ને, ફરી સીડી જો મળે તો જતા રહો સીધા 97 ઉપર. અને જો એક સાપ ભટકાઈ ગયો તો સીધા હેઠા ઉતાર દે. એમ મને સાપ સીડીની રમત એટલા માટે યાદ આવે કે હું કંઈક શાસ્ત્રનું વાંચન ચિંતન કે આવું કંઈક કરતો હોઉં ને, એટલે મને સાપ સીડીની રમત યાદ આવે કે આ સત્સંગમાં સીડી પણ છે અને સાપ પણ છે. જો સાપના મોઢામાં ભૂલે ચૂકે જો પૂગી ગયા તો પહોંચી જઈએ સીધા 2 નંબર પર. અને સીડી ઉપર જો જતા રહીએ, સીડી એટલે સજાગપણું, સાવધાની, અને સાપ એટલે ગાફલપણું. ગાફલ થાવ એ જ સર્પ છે, સજાગતા છે એ જ સીડી છે. જાગતો નર સદા સુખી, ચેતતા નર સદા સુખી. જાગતો છે
એ હંમેશા ફેલ થવાનો જ નથી, એ જાગતો છે ને, એની સીડીઓ આમ ચડ્યા જ કરશે, ચડ્યા જ કરશે, ચડ્યા જ કરશે, એને મળી જ જવાની છે, કારણ કે જાગતો છે, આમ ચાલે છે, એટલે કૃપા આવશે ભગવાનને મોટાની, ફરી પાછી સીડી મળી, ફરી આમ ફટ 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 કેટલા પગથિયા ચડી જાય, અને ગાફલ થયો એટલે પાછો આવી જાય પૂછડે, ફરી પાછો મહેનત કરે ત્યારે કેદી ચડી રહે, કેદી ચડી રહે. એટલે સત્સંગની અંદર એટલું તો ધ્યાન રાખવું કે આપણે જે પગથિયા ઉપર બેઠા છે ત્યાંથી આમ ભલા થઈને એઠાના ઉતરી જાય. ગુરુજી બહુ વખત કે જે પગથિયા આપણે બેઠા છે, થાકી જઈએ ત્યાં બેઠા રહેવું, પણ ત્યાંથી નીચે તો ઉતરવું જ નહીં, સજાગ રહેવું કે અહીંથી મને ઉતારી ના દે માયા, એનું ધ્યાન રાખવું. આવો નાના શેઠ જેવો સ્વરૂપાનંદ સ્વામીને સેવેલા હોય, જેની વૃત્તિમાં લીંબુ મૂર્તિની જેમ, લીંબુની જેમ મૂર્તિ ચોટેલી હોય એવા સ્વરૂપાનંદ સ્વામીને સેવેલા હોય, એના માથે હાથી પડ્યા હશે ને, સ્વરૂપાનંદ સ્વામીના ઝાડા પેશાબ સાફ કર્યા હોય, અને સંતો એમ કે આવી સેવા કોઈ ના કરી શકે, એને કેટલો રાજીપો મેળવ્યો હશે. પણ યાદ રાખો, ગાફલપણું આવે ને ત્યારે રાજીપો પણ કામ નથી લાગતો, ગાફલપણું આવે છે ત્યારે આશીર્વાદ પણ કામ નથી લાગતા, ગાફલપણું આવે છે ત્યારે ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી બાજુમાં હોય તોય કામ નથી લાગતા, ગાફલપણું આવે ત્યારે સ્વયં શ્રીજી મહારાજ આપણી બાજુમાં હોય તોય કામ નથી લાગતા, ગાફલપણું આવે તો આ વચનામૃતની કથા અત્યારે હું જ મને તમને સજાગ કરવા માટે કરી રહ્યો છું, પણ ગાફલપણું આવે તો આ વચનામૃત મને પોતાને પણ કામ નથી લાગતું, આ વાણી મારી મને પોતાને પણ કામ નથી લાગતી. ગાફલપણું તો બહુ ખતરનાક છે, સજાગપણું સૌથી સારું છે. એટલે શ્રીજી મહારાજ કહે છે ગોવર્ધન જેવાને પણ, હવે મહારાજ કે મોટા મોટા પહેલાં નક્કી કરો, અને આવવું છે હો શિષ્યા હોય એની છે એ જોખમ, આને સત્સંગમાં લેવાનો, અને 100 શિષ્યા હોય એની સ્ત્રીઓ, એટલે ફરી પાછા મહારાજ કે મારે તો જોખમ જ, આને પાછું વરી પાછું અહીં લાવું ને પાછું વરી અંદર પાછો ચાલુ કરે, હોની 150 કરે, સત્સંગની 50 લે તો શું કરવું, કારણ કે પેલી હો તો એના મહિમાવાળી જ હોય ને, એના મહિમાવાળી આવે, હોમાં હોય હો ને કંઈ, નાના શેઠ તો પહેલેથી સાધુનો સમાગમવાળો હતો એટલે એ તો મહારાજમાં ચોંટી જાય હરખો, પણ પેલી હો તો નાના શેઠમાં ચોંટેલી હતી, એ હો આવીને પાછી અહીં પચાબાયો ને કે નાના શેઠ તો આવા ભગત ને ઓલા ભગત, તો પાછી પચાન બગાડે, અહીં શ્રીજી મહારાજમાંથી તૂટીને આમાં ચોંટે, ભગવાન કરતાં આ મહારાજ કરતાં અમારા નાના શેઠ મોટા ભગત છે, તો પાછી બાઈને બુદ્ધિ તો ઓછી હોય તો પચા પાછી એમાં ચોંટે, હો ચોંટે, પણ મહારાજ કે પાછું મારે તો સત્સંગમાં જોખમ, એટલે વિચારીને લેવું પડે આવું પાત્ર, છેતરેલું આવું પાત્ર વિચારીને લેવું પડે. અને મહારાજે મોટા મોટા સંતોને બધાને ભેગા કર્યા, ત્યારે શ્રીહરિએ મોટા સંત ભક્તોને વાત કરી કે નાના શેઠ સત્સંગમાં આવવા ઈચ્છે છે, સંતો ભક્તો કે તમે ભગવાન છો, તમે કહો તે સાચું, સંતો ભક્તો એ હોશિયાર છે, શું કરવા આપણે માથે લેવું, મરવા, આપણે કહીએ કે ભાઈ લો આને સત્સંગમાં, અને આને સત્સંગમાં લો ને પછી પાછો કાલ કંઈક નીકળે તો કહેશે કે તમે બધાએ ભેગા થઈને લીધું, એટલે બધાએ મહારાજને કહ્યું મહારાજ તમે જેમ કહો એમ, કારણ કે બધાએ જાણે છે કે હાચવે તો કોણ, મહારાજ હાચવે. ત્યારે મહારાજ તો દયાના સાગર છે, દયાળુ છે, મહારાજ કે સત્સંગમાં આવવાની અમે રજા દઈએ છીએ, અમે સત્સંગમાં આવવાની. મહારાજનો દયાળુ સ્વભાવ તો જો, કેટલો દયાળુ સ્વભાવ કહેવાય, આટલો બધો જીવ વિમુખ ચાલ્યો, 100 સ્ત્રીઓને સ્વતંત્ર રીતે રાખી પોતે ભગવાનની જેમ પૂજાયો, તોય શ્રીજી મહારાજ કેટલા દયાળુ. મહારાજ કે અમે સત્સંગમાં આવવાની રજા આપીએ છીએ, વિચારો ભગવાનની આટલી દયા છે ને, આવો દયાળુ ભગવાન આપણને ભૂલથી ભટકાઈ ગયો છે, એ આપણને ભૂલથી ભટકાઈ ગયો છે કે આપણે એને ભૂલથી ભટકાઈ ગયા, બેમાંથી એક તો થયું જ છે, કોકે તો ભૂલ કરી જ છે, ભૂલ ક્યારે ના થાય, બે પાત્ર ઊંચા હોય તો જ ભૂલ ના થાય, બરાબર, પણ એક પાત્ર ઊંચું છે અને એક હાવ ન્યૂન છે એટલે ભૂલ જ થઈ ગઈ છે, કોક જગ્યાએ ભૂલ થઈ ગઈ છે, ભગવાન કંઈક લેતા હશે માલ બીજો ને કંઈક પકડી ગયો બીજો એવું થઈ ગયું છે, લેવો હશે કંઈક ને આવી ગયો કંઈક, એમાં આપણે આવી ગયા છે, હવે આવી ગયા છે એટલે એટલું એનું છે કે વિશ્વાસઘાતી નથી ભગવાન, વિશ્વાસઘાતી નથી ભગવાનનું. એક નક્કી છે, તું આવી ગયો ને પૂરું, હવે મારે તને આપી દેવું. આ લોકો જો અમેરિકાના બધા દેશો કેવા કે પેલા કાળિયાઓને જે વખતે આ દેશમાં લાવ્યા હતા ને પછી એ લોકોએ નક્કી કર્યું કે અહીં છે તો આપણે એને સિટીઝન કરી દેવા, આ કરવું, ઇંગ્લેન્ડમાં બધે કર્યું, એમ ભગવાનને છે ને એવું છે કે તું ભૂલથી આવી ગયો છે ને, તો મહારાજ કે મારે તને નથી છોડવું, હવે હવે પાર પાડવો છે ગમે તે રીતે, ભલે ને આવી ગયો, હવે આવી જ ગયો છે એટલે પાર પાડીશ, સાધુએ હેત કરીને આવી ગયો છે,
કંઈક તને આપ્યું આવી ગયો છે, કંઈ પ્રસાદી આપીને આવી ગયો છે, તને કંઈ વાત સાંભળવી ગમીને આવી ગયો છે, કીર્તન ગમીને આવી ગયો છે, પણ મહારાજ કે હવે તોલમાં આવ્યો છે એટલે પહોંચાડી દઈશ, એની દયાળુતા છે, નાના શેઠને લઈ લીધા. એટલે મહારાજ કહે છે ગોવર્ધન જેવો સમાધિનિષ્ઠ હોય તો પણ એનો એને ભય છે. ખ્યાલ આવે તમને આ શ્લોકનો અર્થ મહારાજે શું કર્યો? વિષય નિવર્તન તેનો શ્લોકનો અર્થ એવો કર્યો કે પરમ દ્રષ્ટવા નિવર્તતે કરીને અટકી ના જતા, ભલે પરમ દ્રષ્ટવા હોય તોય સાવધાન તો રહેજો. તો બીજાની સી વાર્તા અને આહાર નિયમમાં કરવો તે ઘણા ઉપવાસ ઠામકા કરવા માંડે તેને કરી ન થાય, એમ તો જાજી તૃષ્ણા થાય અને મૂળગો આહાર વધે. મહારાજ કે હવે આહાર નિયમમાં કરવો એટલે કોક નક્કી કરે કે હવે તો બસ વાયુ ભક્ષણ કરવું છે. ઠામકા ઉપવાસ કરે તો મહારાજ કે એને કરીને આહાર ઓછો થતો નથી, જાજી તૃષ્ણા થાય અને મૂળગો આહાર વધે. આહાર વધે, ધારણા પારણા કરે ને તો વજન વધી જાય. બોલો, ઘણાને ધારણા પારણા વજન વધી જાય. વિચારો, આપણને સારું અરે ધારણા પારણા કેમનું વજન વધે, પણ વધે વધે. અને તમારું વધે કે ના વધે, પણ મારું તો વધે જ. સાચું કહું, તમારું કેમ ના વધે? તમે લોકો જોબો કરો અને તમારો મહિમા કેટલો બિચાર રાખે. બેન ધારણા પારણા કોણ મહિમા, પેલી જોબેથી આવે ને તમે જોબેથી કોણ શું કરે તમે? અને અમારે તો ધારણા પારણા કરીએ ને એટલે અમારે તો બે પાંચ સંતો પાર્ષદો બધા હોય. અરે સ્વામીને ઉપવાસ છે, હું પણ ઉપવાસ એટલે હું કઈ મોટો ગિરનાર ઉપાડ્યો છે? સ્વામીને ઉપવાસ છે ગઈકાલનો. કેવો ઋષિ સ્વામી? ગઈકાલનો, હવારથી હાંજ પડી આખી રાત ગઈ. ઓહો, કેટલું મોટું સ્વામીએ મેરુ પર્વત ઉપાડ્યો. સ્વામી, સ્વામી માટે હવારમાં પાત્રા કરો, હા ફરાળી પાત્રા કરો, ધારણા પારણા કરે પાત્રા બનાવો, ફરાળી બનાવજો હા. એટલે હવાર ફરાળી પાત્રા, ભરેલા મરચા તો રાખજો જ, ભરેલા મરચા અને કાજુ કતરી તો રાખજો, તીખાજોડ ગળ્યું તો જોવે જ. અને હવારની અંદર ભાઈ પારના સરસ મજાના એ થાય. બપોરે 12 વાગે આ પારના છે હા, એટલે રોટલી શાક એકલા નહીં ચાલે, રોટલી શાક ખમણ ભજીયા જે બે પાંચ ફરસાન બે ચાર મિષ્ટાન ભાત દાળ પુલાવ કઢી બધું રાખો. એટલે જે જમવું હોય, કારણ કે ઉપવાસી છે, શું ભાવે શું ખબર, એટલે બપોરે એ જમે, બપોરે એ પારના થયા, હાજ પડી, અરે કાલે તો સ્વામીને ઉપવાસ છે, કાલે ઉપવાસ છે, હરખું ફરાળ કરો હાંજે પાછા. શું કરશો હાંજે? મુઠિયા કરો, મંચુરિયન બનાવો ફરાળી, બટાકાવાળા કરો, કારણ કે કાલે ઉપવાસ છે સ્વામી. ઓહો હાંજે સ્વામી ચાલો, અરે ચાલો સ્વામી, અરે આઈસ્ક્રીમે આપો સ્વામીને, હરખું તાકાત રે કાલે. એટલે હાંજે પછી પાછું એ જમ્યા. હવે મને કહો કે રેગ્યુલર જો સ્વામી જમતા હોય તો સ્વામીને બપોર રોટલી શાક આપીને પૂરું કરાવે, સમજ્યા ને? અને હાંજે સફરજનની બે ચીર દેખાડે એટલે સ્વામીને દાડો પૂરો થઈ જાય. હવે સ્વામીને ધારના પારનાનો મહિમા થાય, હું મને કહો આવે. એટલે એવું થાય, વજન વધી જાય. ધ્યાન જો ના રાખે ને તો વજન વધી જાય. તમને આવું નહીં થતું હોય, પણ અમારે તો મને આવું થાય, એટલે મારું વજન વધતું જાય. મને બધા કહે સ્વામી તમારે ધારણા પારણા ખબર ના પડે, પણ ક્યાંથી પડે? આવું જ હાલે, આવું જ હાલે. મહિમાની મૂર્તિઓ વચ્ચે રહીએ આપણે, આવું જ હાલે. પણ પાછા એ બધા એવું ના કરતા, જો આ બધાના શરીર જો કેવા છે, કોક એકનો મહિમા, એટલે એવું છે બધું. એટલે મહારાજ કે ઠામકા ઉપવાસ કરવા માંડે એમ કાંઈ ઉલટી તૃષ્ણા વધે. ઘણી વખત વાલા ભક્તો આપણે કંઈ કરતા હોઈએ છે ને એનું આપણને ખબર નથી હોતી કે મારે ફળ શું મેળવવાનું છે. ચાલો, કોઈ ચાંદ્રાયણ કર્યું, કોઈ ધારણા પણ ના કર્યા, તમે મિષ્ટાનનો નિયમ લીધો 1 વર્ષ, બરાબર? શા માટે લીધો છે આપણે? આપણે મિષ્ટાનની તૃષ્ણા ઘટાડવા માટે લીધો છે. આપણે ફરસાણની તૃષ્ણા ઘટાડવા માટે ફરસાણનો નિયમ લીધો છે, પણ આપણે એનાથી ઊંધું રિઝલ્ટ મેળવીએ. 1 વર્ષ પૂરું થયું, રોજ મિષ્ટાન કેમ? અરે ભાઈ વરસથી નથી ખાધું, વરસથી નથી ખાધું. રોજ આવે તો મોહનથાળ જોવે, માલપુડા જોવે, દૂધપાક જોઈએ, રોજ એક એક મિષ્ટાન જોઈએ, કારણ કે વરસથી ખાધું છે જ કોને. લો તે હું એવું રોજ ખાવા માટે 1 વર્ષ નહોતું ખાધું, એટલે નહોતું ખાતું. ચાંદ્રાયણ વ્રત હું ખાંગો મહારાજ. મહારાજ તો બહુ પ્રેક્ટિકલ ભગવાન છે, બહુ પ્રેક્ટિકલ.
આમાં વાતો છે ને ગીતાના ઊંચામાં ઊંચા જ્ઞાનથી માંડીને આપણા જીવનની પ્રેક્ટિકલ નાનામાં નાની વાતો શ્રીજી મહારાજે માર્કિંગ કરી. મહારાજ શું કહે છે, આહાર નિયમમાં કરો, ઘણા ઉપવાસ ઠામકા કરવા માંડે અને કરી ન થાય, જાજી તૃષ્ણા થઈને મૂળગો આહાર વધે અને ઉપવાસનો ખાંગો ખાય ત્યારે બમનો વાળે. ખાંગો ખાય એટલે સમજો, ઉપવાસનો બદલો, ખાંગો એટલે બદલો, ઉપવાસ કર્યો ને એનો બીજે દિવસ બદલો વળે. આજે અમારે બધા નકોડી છે એટલે કાલે હવારે બારસમાં વાત બદલો વાળવાની. આ એકાદશીનો બદલો બારસે વળે હરખો, સમજ્યા ને? અને તમારે જેને નકોડી કરતા હશો એ બધાને અનુભવ હશે. ચિરાયુ ભગત ને બધા છે ને આપણા સેમ્પલો થોડા થોડા નકોરડા અમારી અમારી લાઈનના, એ બધાને પૂછવાનું કાલ બારસ થાય એટલે કેવું થાય, પૂજા કેવી થાય હવારે જોવો પછી. અને એને ટાઈમ ઓછો મળે પણ અમારી પાસે ફૂલ ટાઈમ. એટલે મહારાજ કે ખાંગો વાળે જો ધ્યાન ના રાખે તો આવું થાય. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એ છે, સાધના શા માટે છે એની ખબર હોવી જોઈએ. શ્રીજી મહારાજ એમ કહે છે, તમે કોઈ નિયમ લો છો એ નિયમની સ્પ્રિંગ દબાવીને પછી છોડો ત્યારે એટલી બધી છોડી દેવાની કે એ નિયમ તમે લીધો એ જેટલું કર્યું એનાથી ત્રણ ગણું તમે હાટું વાળ નાખો તો શું કરવા નિયમ લીધું તમે? નિયમ જ શા માટે લીધું? એક વર્ષમાં 365 દિવસ મિષ્ટાનનો નિયમ લીધો અને પછી 10 દાડામાં તમે 30 કિલો મીઠાઈ ખાઈ જાઓ તો તમે 365 મિષ્ટાનનો નિયમ લીધો જ શા માટે? એ તો તૃષ્ણા વધી. અને શ્રીજી મહારાજને બહારના ત્યાગ સાથે કોઈ મતલબ નથી. બહારનો ત્યાગ જરૂરી છે પણ શ્રીજી મહારાજનું કેલ્ક્યુલેશન અંદરનું ચાલે છે, બહારનું કશું છે જ નહીં. બહાર તો મહારાજ કે કોઈ ફાટી દ્રષ્ટિએ ચાલતો હોય અને માહી તો અંદર નિષ્કામી હોય. અને એક તો નીચી દ્રષ્ટિ કરીને ચાલતો હોય અને માહી તો કામી હોય. શ્રીજી મહારાજ પાસે કેલ્ક્યુલેશન અંદરનું છે, હૃદયનું છે, બહારનું કોઈ છે જ નહીં. બહારનું કાંઈ નથી. કોઈ એવો છે, કોઈ એવો છે 5 ટાણા ખાય છે પણ એને તૃષ્ણા જ નથી અને એક જણો એક જ ટાઈમ જમેશ પણ એની એટલી બધી ભાતની અંદર વિચારો છે કે આ જમવું, આ જમવું, આ જમવું, આ જમવું, આ જમવું. પેલો 5 ટાઈમ જમેશ પણ એને ખબર નથી કે હું જમવાનું જે છે જે મળ્યું ખાઈ લીધું પૂરું. એક ટંક પૂરી થઈને 5 નાણા ખાવાનું છે મારે. એક ટંક પૂરી થઈ ગઈ, બીજી ટંકમાં જે મળ્યું હોય, ત્રીજી ટંકમાં જે મળ્યું હોય. અને ઓલો તો આયોજનપૂર્વક ખાય છે, એક જ ટાણું ખાય છે પણ આયોજન સંપૂર્ણ કરીને જમે છે. તો તૃષ્ણા કોને? 5 ટાઈમ ખાય છે એને તૃષ્ણા કે એક ટાણાવાળો છે એને તૃષ્ણા? તો શ્રીજી મહારાજ માર્ક આપવાના હોય, 100માંથી વાસના ટળી છે નથી ટળ્યાને એના માર્ક આપવાના હોય તો કોને આપે? 5 ટાણું ખાય એને મળે કે પેલા 1 ટાણાવાળાને મળે? કોને મળે? 5 નાણાવાળાને મળે. એટલે જેમ શ્લોક છે ને કે જેને જગત ધર્મી કે છે ધર્મી નથી ને અધર્મી કે છે અધર્મી નથી, એમ આમાં પણ એવું છે. તૃષ્ણા કોને ક્યાં કેટલી છે જીવને પોતાને ખબર છે પણ આપણે પોતે સજાગ રહેવાનું છે. મહારાજ કે કોઈ પણ વસ્તુનું અતિ ના કરી નાખવું. અતિ પકડી લઈએ ને એટલે સમજવાનું કે ફેલ જ જવાનું છે ધીરે ધીરે. જો શ્રીજી મહારાજ ઉપાય બતાવે છે માટે ધીરે ધીરે આહારને ઘટાડવા માંડે તો નિયમમાં આવે. જેમ મેઘ ઝીની ઝીની બુંદે વરસે છે પણ બહુ પાણી થાય છે તેમ ધીરે ધીરે આહારને નિયમમાં કરવો. એમ કરે ત્યારે ઇન્દ્રિયો નિયમમાં આવે અને ભક્તિમાં પ્રીતિ હોય તો એ પાર પડે, નિશ્ચિત વાર્તા છે. તમને મિષ્ટાન બહુ ભાવતું હોય એટલે બરાબર છે કે તમે મહિનો નિયમ લઈ લો, એ વસ્તુ બરાબર છે. પણ પછીથી મહિનાનું હાટું વાળવા ના વિચારશો પણ એવું કરો કે પછીથી મિષ્ટાન તમે જમો તો દર વખતે તમે 2 બટકા જમી જતા હો ને તો 1 જ બટકું લો અને મનને થોડું મનાવો. આમ તો મને ખબર છે કે મનાવે બધા, હા મનને, ઘણાને છે ને અમુક વસ્તુ ભાવતી હોય એટલે એ શું કરે કે જે ના ભાવતું હોય ને બધું પહેલાં જમી જાય અને પેલી વસ્તુ છેલ્લે રાખે. અથવા તો શું કરે, આવું કરે, મને ખબર છે આપણે નાના હોય ને ત્યારે શું કરીએ કે આપણને કંઈ ભાવતી એવી વસ્તુ આપી હોય, હું તો તમને મારું જ કહું ને એટલે તમને એવું ના થાય કોકનું જોઈને કે સ્વામી, એટલે આપણને કંઈક વસ્તુ એવી આપી હોય કે ભાવતી હોય એ વસ્તુને પછી આમ થોડી થોડી મોઢા મૂક્યા કરીએ, પેલી બધી જમીન ભાઈ પેલું છેલ્લે જમે એટલે કે મોઢું સારું રહે, સારું રહે એટલે ગમે તે ખાય મોઢું સારું જ રહેવાનું છે. મોઢામાં ક્યાં એ ભરાઈ રહેવાની, બરફી કંઈ રહેવાની 24 કલાક? પણ જીવનો સ્વભાવ, મહારાજ કે તુચ્છ સ્વભાવ છે જીવને, કોઈને ખાટું ભાવે ને ખારું ભાવે ને તીખું ભાવે, આવા તુચ્છ સ્વભાવો શ્રીજી મહારાજ કે આવી પ્રીતિ કરી રાખીશ. કારણ કે મહારાજમાં જો વૃત્તિ જ નથી ચોટી એટલે હજુ ખાટું ખારું ને તીખું ને મોડું ને ગળ્યું ને આમાં જ વૃત્તિ ચોટીશ. આ રસને ચાખ્યો છે જ ક્યાં? હજુ ઓલો રસમાંથી પૂરું કરે તો આ રસમાં જાય ને. આ ઓલો આ રસ કેદી મળે? ઓલા રસમાંથી લુખ્ખો થાય તેદી આ રસ મળે.
પણ હજુ મહારાજને આપણે કહે મહારાજ હજુ અમારે એ રસ બાકી છે બધા, હરખા ટેસ્ટ કરી લેવા દો, જાણી લેવા દો, પછી ધીરે ધીરે તમારો રસ લેશું. પણ મહારાજ કહે છે વિવેક રાખો, ધીરે ધીરે કરવું, કોઈ પણ કાર્ય કરવું. કેટલાકને ભજનનું તાન ચડે ને ભજનની વાત સાંભળે ને બસ આવે તો 500 માળા નિત્ય કરવી છે. માચા ખાચર કરતા હતા આપણે કથા સાંભળી, આપણાથી કેમ ના થાય? ઓલા ના થાય પણ 500 માળા એમ કંઈ થોડી થઈ જાય. તું 5 માળા કરે તો 5 ની 6 એ પહોંચ, 5 ની 500 એના દોટ કાઢીશ, મરી જઈશ. મને જ અથાણાવાળા સ્વામી છે ને, અથાણાવાળા સ્વામી ધામમાં ગયા ને વરતાલના ડેરામાં, મને એકવાર સ્વામી ત્યાં જ બેઠા રહેતા, અને સ્વામી તો બહુ નિર્માની સાધુ, બહુ મોટા પુરુષ, ખબર ના પડે એની સ્થિતિ આપણને. મને કાંડું ઝાલ્યું, મને કે એ સાધુ કોણો સાધુ? મેં કીધું આમ ગુરુજીનો નામ કીધું. મેં કહ્યા ઓહો કે કંડારીનો, કંડારી ગુરુકુલનો? મેં કીધું આ કેટલી માળા કરે છે રોજ? મેં કીધું મારા નિયમ પ્રમાણે કાટલી કરું છું સ્વામી, 500 માળા કર કે 500 નિયમ લે, નિયમ લે 500 માળા. મારું કાંડું ચાલે ને સ્વામી. મેં કીધું સ્વામી 500 માળા હવે આખો દી આપણે પ્રવૃત્તિ કરવાની હોય, આમથી આમ ગામડે રખાણ, હવે મોટા સાધુ આગળ તમે એવું બોલી જાઓ 500 માળા કરીશ, એ તો ખોટું કહેવાય. મેં કીધું સ્વામી 500 માળા મારથી ના થાય. સાધુ થયો ને 500 માળા ના થાય કે? મેં કીધું પણ સ્વામી મારે બીજી મારા ગુરુની આજ્ઞા હોય ને, એટલે મારે તાર ગુરુને હું કહીશ 500 માળા નિયમ લે. સ્વામી ભજનનું અંગ ને 500 માળા. મેં ના માન્યું તે ના માન્યું, ને કીધું નહીં કે સ્વામી હું 500 માળા કરીશ બરાબર. હરિકૃષ્ણ મહારાજની સામે સ્વામીએ મને કીધું, કાંડું ઝાલીને કીધું. બહુ મોટા પુરુષ હતા, મને ખબર હતી કે બહુ મોટા પુરુષ છે, પણ મને ખબર હતી કે મારા મોટા પુરુષે મને 500 માળા અત્યારે કીધી નથી, મને હમણાં એને બીજી ડ્યુટી હોપીશ. આ મોટા પુરુષ જ છે, આમાં ભગવાન જ છે, પણ હમણાં મને, હું જેની પાસે છું એને મને જુદી ડ્યુટી હોપી છે, એટલે મારે 500 માળા અત્યારે નથી થાય એવી. સ્વામીએ મારી જો 10 મિનિટ મારું કાંડું ઝાલીને કેટલી રકઝક કરી, કેટલું બધું મને કીધું. સાધુ થયો ને, સાધુ થયો ને? મેં કીધું પણ સ્વામી સાધુ થયો પણ 500 માળા? સારું કે પાછો આવે ત્યારે પાછો નક્કી કરીને આવજે કે ત્યારે મારું કાંડું છોડ્યું સ્વામીએ. મોટા સાધુને આગ્રહ ભજન કરાવવાનો, પણ મેં કહી દીધું સ્વામી હું કરીશ, અને પછી હું બે ગયો 500 માળા કરવા. ના થાય એક દીમાં, એની અભ્યાસથી થાય. આજે 50 હોય કાલે 51-52 કરતા થાવ, વૃત્તિ અમારે ભાઈ 500 માળા નામ ફેરવી નાખવા ખાતર નિયમ છે, એટલે લાકડા નામથી આમ ઓળંગી નાખવો મેળને. ઘણા તો એવું હોય કે મારે તો નિયમ બાકી છે એટલે શું કરવાનું, ફટ ફટ અટપારો પટપારો, મારે 100 માળા નિયમ. ઓલા પણ એવો થોડો માળા નિયમ હોય, એને કહેતા 10નો જ રાખ, કેટલો થશે નક્કી કર. એમ કોઈ પણ વસ્તુ શાસ્ત્રમાં આવે, કથામાં આવે, પોતાની કેપેસિટી, સ્થિતિ, ઉંમર, પોતાના શરીરની અવસ્થા, પોતાનો તમારી જીવિકા માટેનો જે ટાઈમ, તમારો નોકરી હોય કે જોબ હોય, જે કંઈ હોય ધંધો હોય, એમાંથી તમને કેટલો ટાઈમ મળશે એ પ્રમાણેનો નિયમ રાખો. એ વસ્તુ બરાબર છે કે પછી આ વાત સાંભળીને પાછું એવું ના કરવું કે મારથી કંઈ થાય જ નહીં, સ્વામીએ કીધું થાય એટલું જ નહીં કરવાનું, કાંઈ નહીં, એવું ના રાખવું પાછું. આરો આપ તો વાત કરવામાં બે બાજુ પ્રોબ્લેમ છે, બે બાજુ પ્રોબ્લેમ. એટલે એવું ના રાખવું કે નથી કરવું, કરવું, પણ બહુ દોટ ના કાઢવી, ધીરે ધીરે થશે. આજને આજ આ સત્સંગમાં કોઈ પર્વતભાઈ થતું નથી, આજને આજ કોઈ ગોરધનભાઈ થતું નથી, આજને આજ કોઈ ગોપાળનને મુક્તાનંદ થતું નથી, આજને આજ લાડુબાન જીવબા થવાતું નથી, ધીરે ધીરે થાય છે. મેઘ જેમ ધીરે ધીરે વરસે છે એમ ધીરે ધીરે ચાલવાવાળો ક્યારેય થાકતો નથી. કાચબો શાંતિથી પહોંચી શકે અને સસલું થાકી જાય અને ઊંઘી જાય, તે કાચબો તો લપ 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 ધીરો 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 પૂગી જાય ત્યાં. એમ આપણે કાચબાની ગતિએ ચાલવું, પણ ચાલ્યા કરવું. મહત્વનું શું છે સત્સંગમાં? એવી જરૂર નથી કેટલી સ્પીડે ચાલીએ છીએ, જરૂરી એ છે ચાલવા જોઈએ, બસ જાગતો જોઈએ, દોટ કાઢવાની જરૂર નથી. એમ મહારાજ કહે છે. મહારાજ કેટલા પ્રેક્ટિકલ છે, હું તો એ જ જોઉં છું. મહારાજની વાત આમ વિચારું છું તો મહારાજ આમ બેઠેલા ને મહારાજ આમ કેટલું બધું મહારાજ આમ થિંકિંગ કરીને વાત કરીશ, હું એવું વિચારું છું કે ગીતાનો શ્લોક લીધો અને પ્રેક્ટિકલ જીવનને પણ પાછું મહારાજે હરખાવ્યું કે પરમ દ્રષ્ટવા નિવર્તતે માટે દોટ ના કાઢવા માંડતા, અને કદાચ થઈ ગયું હોય તો ગાફલ ના રહેતા. કેટલી સરસ વાત, દોટ ના કાઢતા, થઈ ગયું તો ગાફલ ના રહેતા. એટલે મહારાજ કે ધીરે ધીરે કરવું, જે કરીએ છીએ ઉદ્દેશને સમજીને કરવું. આવી મહારાજ કે જો આવી રીતે ઇન્દ્રિયોને નિયમમાં આવે અને ભક્તિમાં પ્રીતિ હોય તો એ પાર પડે. ફરી શબ્દ વાપર્યો, શું
પાર પડે, પૂરું કરે માંડ, સમજાને? એવું છે, એ નિશ્ચિત વાર્તા છે. હવે મહારાજ આગળ વાત કરશે કે ભગવાનનો જે સાચો ભક્ત હોય એને ભગવાનનું મહાત્મ્ય કેવી રીતે સમજવું, એ વાત હવે આગળ આવશે, એને આપણે સોમવારે સાંભળશું. હરિકૃષ્ણ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે હરિકૃષ્ણ મહારાજ.